વાર્તાઓ કે જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી, આવી જ આપણે નીલપંખીની વાર્તા સાંભળવાના છીએ. આ અગાઉ નીલપંખીની વાર્તાના ઘણા બધા વિડીયો મેં અપલોડ કરેલા છે, જેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આ વાર્તાનો છેલ્લો ભાગ છે અને આ છેલ્લો ભાગ સાંભળો એની પહેલા વાર્તાના અગાઉના વિડીયોઝ જરૂરથી જોઈ લેજો, જેથી વાર્તા સાંભળવાની તમને સૌથી વધારે મજા આવશે. છેલ્લે આપણે જોયેલું કે પુષ્પા કુમારી નીલપંખીને યાદ કરવા માટે પોતાના બનતા પ્રયત્નો કરે છે. હવે આગળ જોઈએ કે નીલપંખીને મેળવવા માટે અને પોતાની યાદ દેવડાવવા માટે પુષ્પા કુમારી શું કરશે. પુષ્પા કુમારીની પાસે કર્ણ ફૂલો જેવી કિંમતી અને અમૂલ્ય વસ્તુ બીજી હતી નહીં. હા, એની પાસે સોના મહોર અને રત્નોના રૂપમાં બીજું ઘણું ધન હતું, પરંતુ એના મનમાં હતું મારે એવી વસ્તુ રજૂ કરવી જોઈએ જે મંગલા કુમારીનું ધ્યાન એકદમ આકર્ષે. ઊંડો વિચાર કરતા પુષ્પા કુમારીને ફૂલપરીના પેલા બે ફળ યાદ આવ્યા. હજુ બે ફળ તો એની પાસે હતા જ. આવા મૂંઝવણના સમયમાં એમાંથી એક એણે ભાંગ્યું. તરત જ એમાંથી એક નાનકડો ને નમણો સોનેરી પલંગ બહાર નીકળ્યો. આખો પલંગ સોનાનો બનેલો હતો અને એમાં કલાત્મક રીતે રત્નો જડેલા હતા. તે રીતે શોભામાં ખૂબ જ અભિવૃદ્ધિ કરતા હતા. આ દિવ્ય પલંગ મંગલાકુમારીને દેખાડવાનું પુષ્પાકુમારીને ઠીક લાગ્યું. આવું કરવામાં પુષ્પાકુમારીનો હેતુ આવો હતો કે મંગલાકુમારી આ દિવ્ય પલંગને જોશે એટલે મારી પાસેની માંગણી કરશે, બદલામાં હું ફરી પડઘા ઘરના ભોયરામાં એક રાત ભર સુઈ જવાની માંગણી કરીશ એટલે તરત તે કબૂલ કરશે. પુષ્પાકુમારી આમ ગણતરીબાજ હતી. એમને એમ આડેધડ દિવ્ય પલંગ મંગલાકુમારીને બતાવવાનું એણે ઉચિત ધાર્યું નહીં. તેણે તપાસ કરાવી તો ખબર પડી કે મંગલાકુમારી દરરોજ સાંજે રાજ્ય બગીચામાં ફરવા નીકળે છે. આથી આ વખતે મંગલાકુમારીને પલંગ બતાવવાનું એણે નક્કી કર્યું અને આ મેળે એક દિવસ એ તક ઝડપી લીધી અને એને દિવ્ય પલંગ બતાવી દીધો. આ બધું મંગલાકુમારી ચકિત નજરે જોઈ રહી. સ્વાભાવિક રીતે જ તેને આ પલંગ ખરીદવાનું મન થયું. આ માટે તરત જ એણે પુષ્પાકુમારીને પોતાની પાસે બોલાવી અને એની કિંમત પૂછી. પુષ્પાકુમારીએ જવાબમાં કીધું, કુમારી, આપની કિંમત નહીં આંકી શકો અને નહીં આપી શકો. એ કરતા પહેલાની જેમ આપ મને એક રાત પડઘા ઘરના ભોયરામાં સુવા દો તો આ પલંગ હું આપને મફતમાં આપી દઈશ. મને પડઘા ઘરના ભોયરામાં સુવાનું બહુ ગમે છે. ત્યાં નિરાતે ઊંઘ આવે, નહીં લોકોનો કોલાહલ કે નહીં કાંઈ ખટખટ. આમ સાવ મફતમાં દિવ્ય પલંગ મળતો હોય તો આનો લાભ કોણ ન લે. મંગલાકુમારીએ પુષ્પાકુમારીની વાત માન્ય રાખી અને દિવ્ય પલંગ પોતાની પાસે રાખી લીધો. રાત પડી એટલે પુષ્પાકુમારી પડઘા ઘરના ભોયરામાં સુવા ગઈ. આ વખતે એણે પોતાના રોદણા રોયા નહીં, પણ શૌર્યકુમારના ભાત ભાતના વખાણ કર્યા. પરંતુ નસીબ બે ડગલા આગળનું આગળ. અફસોસની વાત એ હતી કે આ વખતે પણ શૌર્યકુમાર અફીણ લઈને સૂઈ ગયો હતો એટલે પુષ્પાકુમારીની પ્રશંસાનો એક પણ બોલ એને કાને પડ્યો નહીં. બીજી વખતે પણ પુષ્પાકુમારીની નિષ્ફળ નીવડી એટલે એ વખતે એકદમ નિરાશ બની ગઈ. છતાં ઘોર નિરાશામાં એની પાસે આશાના કિરણ સમી એક વસ્તુ હતી અને એ છેલ્લું બાકી રહેલું ફૂલપરીનું બીજું ફળ. વધુ વિચાર કર્યા વગર તરત જ એણે બીજું ફળ ભાંગી નાખ્યું. તરત જ એમાંથી બે રામ પક્ષી નીકળી આવ્યા. બંને રામ પક્ષી મજાના હતા. એમાંનું પહેલું રામ પક્ષી બોલ્યું, મને ત્રિકાળનું જ્ઞાન છે, તમે કયો એ હું જોઈ દઉં. બીજું બોલ્યું, હું એક કુશળ વૈદ્ય છું, ગમે એવા દર્દીનું દર્દ હું કહી દઉં અને એની દવા પણ બતાવી દઉં. આવા સુંદર અને અદ્ભુત રામ પક્ષીની જોડ જોઈ પુષ્પાકુમારી રાજીના રેડ થઈ ગઈ. બંને પક્ષીઓને લઈ એ તો ઉપડી મંગલાકુમારીના મેલે. જોગાનું જોગ, એ વખતે મંગલાકુમારી કંઈક ફરવા ગઈ હતી. મહેલમાં માત્ર થોડાક જ દાસ દાસીઓ હાજર હતા, એમાં શૌર્યકુમારનો પહેલો અંગરક્ષક પણ હાજર હતો. અંગરક્ષક આમ બુદ્ધિશાળી અને ચકોર માણસ હતો. પુષ્પાકુમારીએ બે રાતો ભોયરામાં રહીને જે કલ્પાત કર્યું હતું એમાંનું થોડું ઘણું એની સમજમાં આવ્યું હતું. વળી પુષ્પાકુમારીને જોતા જ કોણ જાણે કેમ એના પ્રત્યે માં જણી બેન જેવું વાહાલ ઉપજવા લાગ્યું એટલે સ્વાભાવિક રીતે જ તેને પુષ્પાકુમારીને એકાંતમાં મળવાનું મન થતું હતું. આ વખતે ઠીક એકાંત હતું એટલે તક સાધીને આંખના ઈશારાથી એણે પુષ્પાકુમારીને એક બાજુ બોલાવી લીધી. પછી પોતાનો વિચાર વ્યક્ત કરતા કીધું, બેન, કેમ જાણે પણ મને તમારા ઉપર માં જણી બેન જેટલો હેત ઉપજે. જ્યારથી મેં તમને જોયા ત્યારથી મેં મારા મનથી તમને મારી ધર્મની બેન માની લીધા. ભોયરામાં બે વાર તમે રાતવાસો રહ્યા એની મને ખબર છે. એ બે રાતવાસા દરમિયાન મહારાજા શૌર્યકુમારને સંભળાવવા માટે તમે જે કારમું કલ્પાત કર્યું એનો અર્થ પણ થોડો ઘણો મને સમજાયો છે. પરંતુ મહારાજા શૌર્યકુમાર તો અફીણના ઘેનમાં હોય એટલે તમારા શબ્દો એના કાને બિલકુલ નથી પડતા. મને ચોક્કસ લાગે છે કે તમારા એ શબ્દો જો એમના કાને જાય તો એમનું હૃદય પીગળ્યા વગર નહીં રહે. સામાન્ય રીતે મારા જેવા અંગરક્ષકોનું દિલ પથ્થર જેવું હોય, મારું પથ્થર જેવું હૃદય પણ તમારા કલ્પાતથી ડવી ઉઠ્યું તો પછી અમારા મહારાજા તો દરિયા દિલના છે. જો તમારી વાતમાં કંઈક તથ્ય હશે તો જરૂર તેમનું હૃદય પીગળી જશે, એમાં શંકા નથી.
એ પછી તમારા પ્રત્યે અમને ચોક્કસ સહાનુભૂતિ પ્રગટશે. જુઓ, આજે રાતે તમે પડઘા ઘરના ભોયરામાં ફરી રાતવાસો કરજો. હું આજે મહારાજાને અફીણ નહીં આપું. મહારાજા ઘણી વાર ઊંઘમાં હા પુષ્પાકુમારી, હા પુષ્પાકુમારી એવું બબડે છે. બેન, પુષ્પાકુમારી તમારું જ નામ છે ને? બેન, ગભરાશો નહીં, હાચનો બેલી રામ છે. તમારો પ્રેમ જો હાચો હશે ને તો વિજય થયા વિના રહેવાનો નથી. અંગરક્ષક જેવો સામાન્ય માનવી પણ આવું ઉમદા હૃદય ધરાવે એ જાણી પુષ્પાકુમારીનું હૃદય પુલકિત બન્યું. પહેલા તો પુષ્પાકુમારી એવું વિચાર્યું હતું કે શૌર્યકુમારને અફીણ ન અપાય એની તકેદારી રાખવા માટે અંગરક્ષકને લાજ આપવી, પરંતુ અંગરક્ષક તો હવે એનો ધર્મનો ભાઈ બન્યો હતો. એને લાજ આપવાની વાત કરવી એ પણ એનું અપમાન કરવા જેવું હતું. પાછળથી બીજે સ્થળેથી પણ અંગરક્ષક કેવો માણસ છે તે વિશે પુષ્પાકુમારીએ ખાતરી કરાવી. તપાસ કરતા માલુમ પડ્યું કે અંગરક્ષક કોઈ મામૂલી માણસ નહોતો, પણ પડખેના કોઈ દેશનો રાજકુમાર હતો. વખાના માયરા તેણે આ નોકરી સ્વીકારેલી હતી એટલે તેનામાં બધી જાતનો વિશ્વાસ મૂકવામાં પુષ્પાકુમારીને કોઈ જાતનો વાંધો ન લાગ્યો. અંગરક્ષકને પોતાની બધી વાતથી પુષ્પાકુમારીએ વાકેફ કરી દીધો. એટલું જ નહીં, પણ પોતાની પાસેના થોડા ઘણા જોખમકારક ધનની ભાળવણી પણ એને સુપરત કરી. વખત થતા મંગલાકુમારી આવી પહોંચી. પુષ્પાકુમારીને જોતા જ બોલી, કેમ આ વખતે શું લાવી? પુષ્પાકુમારીએ પોતાની પાસેના દિવ્ય રામ પક્ષી મંગલાકુમારીને બતાવ્યા. આવા ચપ્પળ પક્ષીને જોઈ મંગલાકુમારી તો ખુશ થઈ ગઈ, ખરીદી લેવાની ઈચ્છા બતાવી. પહેલાની જેમ જ કિંમતના પડઘા ઘરમાં એક રાત પૂરતું સુઈ જવાનું છૂટ માંગી. એની આવી મામૂલી માંગણી સહર્ષ મંજૂર કરવામાં આવી. પરિણામે એ રાતે પુષ્પાકુમારી ફરી પડઘા ઘરના ભોયરામાં સુવા ગઈ. આજે જાણી જોઈને અંગરક્ષકે શૌર્યકુમારને અફીણ આપ્યું નહોતું એટલે આજે તે પોતાની પથારીમાં પડખા ઘસતો રડી રહ્યો હતો. આજે એને પુષ્પાકુમારીની તીવ્ર યાદ આવતી હતી. બરાબર એ જ અરસામાં ભોયરામાંથી પુષ્પાકુમારીનો અવાજ આવ્યો, શૌર્યકુમાર તમે આવા નઠોર નીકળશો? એવું મેં સપનેય નહોતું ધાર્યું. તમારી શોધ પાછળ મેં કેટલા જોખમો ખેડ્યા છે એ તો મારી એકલીનું મન જાણે. તમારા મુખડાના દર્શન કરવા માટે હું કેટલી બધી તલસી રહી છું એ તો મારું મન જાણે, પરંતુ તમે તો મને જાઓ સાવ ભૂલી ગયા છો. છેવટે તમે અસત્ય અને દંભના અવતાર સમી મંગલાકુમારીના મોહમાં ફસાયા ખરા. આ દાસી સાથે આવું નઠોર વર્તન કેમ કરો છો? નીલપંખીના સ્વરૂપમાં તમે હતા ત્યારે મેં જીવથી પણ વધુ સારી રીતે તમને નોતા રાખ્યા, પરંતુ કાંઈ નહીં, મારું નસીબ જ એવું ત્યાં. આમ કહી પુષ્પાકુમારી શૌર્યકુમાર સાથેના બીજા જૂના સંસ્મરણો કહેવા બેઠી અને વિધ પ્રકારે વિલાપ કરવા લાગી. આ વખતે પુષ્પાકુમારીનો એક એક શબ્દ શૌર્યકુમારે સાંભળ્યો. જેમ વરસાદની રાહ જોતા ખેડૂતની સમક્ષ જ વરસાદ પડવો શરૂ થાય ને જે આનંદ જે અનુભવે, એવા જ અવર્ણનીય આનંદ શૌર્યકુમાર અનુભવવા લાગ્યો. જાણે રણમાં તરસે પીડાતા મુસાફરને પાણીની મીઠી વીડી હાથ લાગી. પુષ્પાકુમારીનો સાધ પણ શૌર્યકુમારે બરાબર ઓળખ્યો. આથી શૌર્યકુમાર એવો આનંદિત બની ગયો કે પુષ્પાકુમારીને તે સામો જવાબ આપવા માંડ્યો. જો કે પુષ્પાકુમારી ક્યાં બેઠી આ બધું બોલ્યા કરે છે એનું એને જણા પર ભાન નહોતું. આમ બંને જણાએ પરસ્પર વાતચીત લાંબા સમય સુધી ચાલુ રાખી. અંતે પુષ્પાકુમારીને મળવા માટે શૌર્યકુમાર એકદમ અધીરો થઈ ગયો અને મોટેથી બોલી ઉઠ્યો, પુષ્પા તું ક્યાં રહીને બોલે છે? જલ્દી બોલ એટલે હું ત્યાં આવી પહોંચું. તારા વગર હું પળવાર પણ નહીં જીવી શકું. જવાબમાં પુષ્પાકુમારી ધીમે રહીને બોલી, કુમાર જે ગ્રામબાલા મંગલાકુમારીને કર્ણફૂલ બતાવવા આવી હતી એને બોલાવો, તેને મારા ઠામ ઠેકાણાની બધી ભાળ છે. એટલે પોતાની પાસે ઉભેલા અંગરક્ષકને શૌર્યકુમારે કીધું, બોલ ભાઈ પેલી ગ્રામબાલા અત્યારે ક્યાં હશે? તેના આવાસની મને તને કાંઈ ખબર? જે ઘટના બની રહી હતી તેથી અંગરક્ષક પણ હવે ખુશી ખુશી થઈ ગયો હતો. પોતાનો આનંદ સમાવીને એ તરત બોલ્યો, મહારાજ એને શોધવા આપણે દૂર જવાની જરૂર નથી, અત્યારે પડઘા ઘરના ભોયરામાં જ છે. આટલું સાંભળતા જ શૌર્યકુમાર એકદમ ઉઠ્યો, એ જ પહેરવેશમાં પડઘા ઘરના ભોયરા ભણી ચાલવા લાગ્યો. રસ્તામાં એને વિચાર આવ્યો, ગ્રામબાલા તો સાવ સામાન્ય લાગતી હતી, એ પુષ્પાકુમારી કદી ન હોઈ શકે. અરે ગામડાની એવી અભૂત છોકરીને પુષ્પાકુમારની ભાળ ક્યાંથી? છતાં જોઈએ. જ્યાં પડઘા ઘરના ભોયરામાં એણે પગ મૂક્યો કે તરત જ એની નજરે પુષ્પાકુમારી પડી. એટલી વારમાં પુષ્પાકુમારીએ પોતાનો પહેલાનો રાજવંશી પોશાક પહેરી લીધો હતો. એના વાળ પણ ઘણા સુંદર અને સુઘડ રીતે ઓળાયેલા હતા. આ જ છોકરી એકવાર એક સામાન્ય ગામડાની છોકરીનો વેશ લીધો હતો એમ કોઈ માને પણ નહીં. બંને જણા એકબીજાને મળી અને ખુશ ખુશ થઈ ગયા. બાકીની આખી રાત બંનેએ પેટ ભરીને વાતો કરી. સવાર પડવાને થોડી વાર હશે ત્યાં શૌર્યકુમારનો પેલો રાક્ષસ મિત્ર આવી પહોંચ્યો. એની સાથે પુષ્પાકુમારીને બે દિવ્ય ફળ આપનારી ફૂલપરી પણ આવી હતી. આ બંને જણાએ શૌર્યકુમારને પુષ્પાકુમારી ઉપર પડેલી આપત્તિઓ વર્ણવી બતાવી. એમના પુષ્પાકુમારી ઉપર ક્યાં ક્યાં પ્રકારે કેટકેટલા ઉપકાર હતા એ જાણી પુષ્પાકુમારી અને શૌર્યકુમાર એમના પગમાં પડ્યા.
રાક્ષસ તો બંનેને પોતાના પગમાં પડવા જ ન દીધા. એણે કીધું, ગમે તેમ તોય હું રાક્ષસ કહેવાઉં, પડવું જ હોય તો આ દેવીના પગમાં પડો. આમ છતાં બંને જણાએ રાક્ષસનો ખૂબ ખૂબ આભાર માન્યો. પોતાના પગમાં પડેલા પુષ્પાકુમારી અને શૌર્યકુમારને ફૂલપરીએ અંતરના આશીર્વાદ આપ્યા. તેઓ બોલ્યા, શૌર્યકુમાર, તું શૂરવીર રાજકુમાર છે, હવે તો રાજા પણ બન્યો છે, માટે હિંમત રાખ. મારી બહેન મંગલા દેવીથી તું સહેજ પણ બીતો નહીં અને ગભરાતો પણ નહીં. અંતે સત્યનો જ જય થશે, તમારા બંનેના પ્રેમનો વિજય જ થશે. આ પ્રમાણે બધી વાતો કરી રહ્યા હતા ત્યાં મંગલાકુમારી આવી પહોંચી. શૌર્યકુમારની પડખે પુષ્પાકુમારીને ઉભેલી જોઈ એ તો બળીને કોયલો થઈ ગઈ. એની કલ્પના જ કરી લેવાની. તે પુષ્પાકુમારીને પોતાના દુષ્ટ સ્વભાવ મુજબ કંઈક ગાળો દેવા જતી હતી ત્યાં ફૂલપરીએ પોતાના હાથમાંની જાદુઈ લાકડી એના ઉપર ફેરવી અને એક સુંદર કુતરીમાં એ ફેરવાઈ ગઈ. પુષ્પાકુમારીએ સુંદર કુતરીને પાળી અને પોતાની બેનની જેમ રાખી. હવે શૌર્યકુમાર અને પુષ્પાકુમારીના લગ્ન આડે કોઈ વિઘ્ન રહ્યું નહોતું, એટલે બધી ધામધૂમથી બંનેના લગ્નમાં બડા પડી ગયા. અને પછી ખૂબ જ શાંતિ રીતે અને સરસ રીતે લગ્ન સમારંભ પણ શાંતિથી પતી ગયો. ફૂલપરીએ પોતાના હાથે બંને જણાના હાથ જોડી આપ્યા અને અનેક મંગલ આશીર્વાદો આપ્યા. ફૂલદેવીને રાજ્યના કુળદેવી તરીકે સ્થાપવામાં આવ્યા અને એમનું ભવ્ય મંદિર પણ બનાવવામાં આવ્યું. વ્યવસ્થાને ખાતર પુષ્પાકુમારીનું રાજ્ય શૌર્યકુમારના રાજ્ય સાથે ભેળવી દેવામાં આવ્યું. આમ શૌર્યકુમાર અને પુષ્પાકુમારી રાજા રાણી બન્યા ને ખાધું પીધું ને રાજ કર્યું. મિત્રો, જો તમને આવી બીજી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો.